तो અમદાવાદમાં અનેક વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર અધૂરા જોવા મળ્યા છે. અનેક જગ્યાએ બીઆરટીએસ કોરિડોર છે અને કેટલીક જગ્યાએ બીઆરટીએસ કોરિડોર અડધા મૂકી દેવામાં આવ્યા છે, જેને લઈને વાહન ચાલકોને પણ મૂંઝવણ અનુભવાય છે. અમદાવાદના અશોક મિલની ચાલે વિસ્તારમાં અડધે સુધી જ બીઆરટીએસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં બીઆરટીએસ કોરિડોરને પૂર્ણ કરવામાં નથી આવતો અને નજીકમાં જ બીઆરટીએસ બસ સ્ટોપ પણ છે, છતાં એક બાજુ જ રેલિંગ કરવામાં આવી છે, બીજી બાજુની બીઆરટીએસ કોરિડોર રેલિંગ પૂર્ણ કરવામાં નથી આવી. ક્યારે આ રેલિંગ પૂર્ણ કરવામાં આવશે તેવી સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં બીઆરટીએસ કોરિડોર અડધા જ બનાવવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો અમદાવાદના અશોક મિલની નવી ચાલની પાસે જે કોરિડોર છે તે અડધેથી અટકાવી દેવામાં આવ્યો છે. કહી શકાય કે જે પ્રમાણે બીઆરટીએસ કોરિડોર બનાવવામાં આવતું હોય છે ત્યારે ખાસ કરીને તેમાં અંદર વાહન પ્રવેશે નહીં તે પ્રકારે તેની પાસે દંડ પણ વસૂલવામાં આવે છે. પરંતુ અમદાવાદના અશોક મિલની નવી ચાલી પાસે જે બીઆરટીએસ કોરિડોર છે તે અડધો જ બનાવવામાં આવ્યો છે અને સાથે જ અહીંયા જે બીજો રસ્તો છે તે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો બીઆરટીએસ બસ સ્ટેન્ડનો જે અડધો રસ્તો છે તે શા માટે કોરિડોરમાં બનાવવામાં આવ્યો નથી તેનો પણ એક પ્રશ્ન છે. સાથે જ અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં બીઆરટીએસ કોરિડોર જે છે તે અડધા બનાવવામાં આવ્યા છે. તો અત્યારે જો વાત કરવામાં આવે તો બીઆરટીએસ કોરિડોર શા માટે અડધો બનાવવામાં આવ્યો છે અને સાથે જ અહીંયાના સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે બીઆરટીએસ કોરિડોર છે તે પૂરો બનાવવામાં આવે અને સાથે જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી જે કોરિડોર છે તે પૂર્ણ કરવામાં આવે. કેમેરા પર્સન ગુજરાતસિંહ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.